નમસ્કાર મિત્રો જાડેશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આગળ વાત કરીએ કેશોદની કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો કેશોદના જલારામ મંદિરે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનો અલગ અલગ દાતાશ્રીઓના સંયુક્તથી આયોજન કરવામાં આવતું હતું પરંતુ લોકડાઉન બાદ કેમ્પોનું આયોજન બંધ કરવામાં આવેલ હતું પણ મહિનાઓ કેમ્પ બંધ રહેતા આર્થિક નબળા અને પરિવારોને જરૂરિયાત અને મુશ્કેલીઓને ધ્યાને લઈને કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું ફરીથી આયોજન શરૂ કરવામાં આવેલ છે જેમાં હવેથી દર મહિનાના પહેલાં અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે આજે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણસોડજી સેવા ટ્રસ્ટના ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં બસો સત્રીસથી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી જરૂરિયાતમંદને બ્યાસી જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રણસોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ જ્યાં દર્દીઓને લઈ જઈ વિના મૂલ્યે મોતિયાના ઓપરેશન કર્યા બાદ કિશોર પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે નેત્ર નિદાન કેમ્પમાં માસ્ક પહેરવા સેનિટાઈઝર સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્દીઓને નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો કેસો જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પના ભોજનના દાતા શ્રી કાનજીભાઈ પરસોત્તમભાઈ ચુડાસમા પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને આજનો આ કેમ્પ કુલ બસો છત્રીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો અત્યાર સુધીમાં કુલ સોળ હજાર ચારસો ઓગણું સિત્તેર દર્દીઓના કેમ્પમાં સફર ઓપરેશન કરવામાં આવ્યા છે ગોવિંદ હડિયા જડીએસટીવી કેસોદ